નમસ્કાર, સ્વાગત છે CN24 ન્યૂઝમાં, હું છું રવિ. તો સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ રાજ્યસભા સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે. અમિત શાહે પ્રથમવાર રાજ્યસભા સાંસદ બન્યા હતા. સભાપતિ વેંકૈયા નાયડુએ તેમને શપથ અપાવ્યા હતા. અમિત શાહની સાથે સ્મૃતિ ઈરાનીએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં સાંસદ પદે શપથ ગ્રહણ કર્યા હતા. અમિત શાહ પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા છે. રાજ્યસભાના વેંકૈયા નાયડુએ અમિત શાહને ગૃહના સાંસદ પદે શપથ લેવડાવ્યા છે. અમિત શાહે ઓગસ્ટ માસની શરૂઆતમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. અમિત શાહે આ પહેલા ગુજરાત વિધાનસભામાં 5 ટર્મ સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અમિત શાહ સાથે ગુજરાતના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ રાજ્યસભાના સાંસદ પદેથી શપથ ગ્રહણ કર્યા છે. સ્મૃતિ ઈરાનીને સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ, અમદાવાદ. મુંબઈમાં અંધેરી છત્રપતિ શિવાજી ટર્મિનસ હાર્બોર જતી લોકલ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી નહીં, પરંતુ આ અકસ્માતને લીધે મુંબઈમાં લોકલ ટ્રેનોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. દેશમાં ટ્રેન દુર્ઘટનાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં યુપીમાં 2 ટ્રેન પાટા પરથી ખડી પડ્યાની ઘટના શાહી હજુ સુકાઈ પણ નથી, ત્યાં મુંબઈમાં લોકલ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. મળતી માહિતી મુજબ અંધેરી છત્રપતિ શિવાજી ટર્મિનલ વચ્ચે માહિમા નજીક સવારે 9:55 કલાકે હાર્બર લોકલ 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. ઘટના બાદ વડાલા અને અંધેરી વચ્ચે લોકલ ટ્રેનનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. હાલમાં જ ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કાનપુરની પાસે ટ્રેન દુર્ઘટના બની છે. મુઝફ્ફરનગરમાં 300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને રેલવે બોર્ડ ચેરમેન પદેથી અશોક કુમાર મિત્તલે પોતાનું રાજીનામું આપ્યું છે, ત્યારે રેલમંત્રી સુરેશ પ્રભુએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે પીએમ મોદીએ તેના પર કોઈ નિર્ણય લીધો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ, અમદાવાદ. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિદ્ધુ અને શ્રીકાંત સિંગલ સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલ્સમાં પ્રવેશ્યા હતા. સાયના નેહવાલે પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સાનિયા નેહવાલે 7મી વાર સળંગ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સાયના નેહવાલ સબરીના જાકવેટને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપ પ્રો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી અને હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સાનિયા નેહવાલ પહેલી મહિલા બની છે જે 7મી વાર સળંગ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. કોરિયાની સુંગ જી હુને 21-2, 21-15 હરાવીને સાનિયા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલના તબક્કામાં મેન ઓફ સિંગલ્સમાં ડેનમાર્કને એન્ડર્સ એન્ટોનસેન સાથે રમતનો વિજય થયો હતો. સળંગ 12 મેચમાં જીતની સિદ્ધિ પર શ્રીકાંતે વિશ્વમાં નંબર 18 પર એન્ટોનસેનને 21-14, 21-18 હરાવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર 1 કોરિયન સોન વોન હો સાથે અથડાશે. શ્રીકાંતને પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ, અમદાવાદ. અરવલ્લી જિલ્લાના ધનસુરા ઉજળેશ્વર પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વિદ્યાર્થીઓને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા 4 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. વિદ્યાર્થિનીઓ સ્કૂલે છૂટ્યા બાદ ચાલીને ઘર તરફ જતી હતી તે વખતે આ અકસ્માત સર્જાયો હતો. ધનસુરા બાયર રોડ પર આવેલી ઉજળેશ્વર વિદ્યાલયમાં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીઓને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા 4 વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી. વિદ્યાર્થિનીઓ સ્કૂલેથી છૂટ્યા બાદ ચાલીને ઘર તરફ જતી હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો. 4 વિદ્યાર્થીઓને પગે, હાથે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ ધનસુરા પોલીસને થતાં ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. કચ્છમાં પાકિસ્તાનના 4-5 આતંકવાદીઓએ ઘૂસણ કરી હોવાની માહિતી મળતા જ સમગ્ર વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ SOGની ટીમો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સમાચારમાં હાલ સમય તો જ એક વિરામનો લઈએ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને? તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ માત્ર CN24 ન્યૂઝ પર. વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ ની આવી રહી છે સવારી. ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વિઘ્ન રાજા નું થશે આગમન. ભક્તો રંગાશે ગણેશ ભક્તિ ના રંગમાં. ગણેશ મહોત્સવ નિમિત્તે જુઓ અમારો ખાસ કાર્યક્રમ વિઘ્ન રાજા માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ભગવાન ગણેશની સ્થાપના સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં થતી હતી અને ધીરે ધીરે ગુજરાતમાં કરવામાં આવી, ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ગણેશની સ્થાપના સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં થતી હતી અને ધીરે ધીરે ગુજરાતમાં આવી છે, ત્યારે ગુજરાતમાં ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી થવા લાગી છે. તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણપતિની નગરયાત્રા કાઢી શહેરની ગલીએ ગલીએ ફેરવી અને ગણપતિ બાપા મોરિયાના નારા ભક્તોએ લગાવ્યા હતા, જ્યારે મોડાસા શહેરમાં 15 કરતાં વધુ જગ્યાએ ગણેશ સ્થાપના કરવામાં આવી છે. અને મોડાસામાં ગણપતિ સ્થાપના ફોરેસ્ટ કોલોની પાસે કુમકુમ નગર સોસાયટી અને સર્વોદય નગરમાં તથા વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં સાંઈ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. અને ગણપતિ સ્થાપક અને ભાવિ ભક્તો દ્વારા આ નગરયાત્રામાં નૃત્ય કરી અબીલ ગુલાલ છાંટવામાં આવ્યા હતા. આ રીતે આ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી. ધ ઇન્ડિયન સોસાયટી ઓફ ડીટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ વેસ્ટર્ન ઇન્ડિયા ચેપ્ટરનું 25 ઓગસ્ટના રોજ નોવોટેલ અમદાવાદ ખાતે ઇન્ડોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબલ કોલ્ડ સ્ટોરેજ સોલ્યુશન પર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ઇન્ડોર ક્વોલિટી મેનેજમેન્ટ અને એર ક્વોલિટી મેનેજમેન્ટના વર્તમાન પડકારોના સંદર્ભમાં મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર ભારતના મોટાભાગના વિકાસશીલ શહેરોમાં સારી ગુણવત્તાની હવા અને અયોગ્ય કોલ્ડ સ્ટોરેજ સોલ્યુશન સળગતા મુદ્દાઓ છે. કોન્ફરન્સમાં બગડી જતા માલ માટે રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઇન સુવિધાઓનો અભાવ સહિતના ટકાઉ કોલ્ડ સ્ટોરેજ ઉકેલો પર પ્રકાશ પાડવામાં આવશે. ભારત દૂધનું વિશ્વનું અગ્રણી ઉત્પાદક તેમજ ફળો અને શાકભાજીનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે, પરંતુ દેશનું 20% જેટલું ઉત્પાદન એટલે કે 10 બિલિયનનો ખાદ્ય પુરવઠો ખેતરમાંથી આપણા ઘરોના રસોડા સુધી તાજું અનાજ પહોંચાડી શકે તેવી અન્ન વિતરણની માળખાકીય સુવિધાઓના અભાવના કારણે બગડી જાય છે. બહારની પ્રદૂષિત હવા ઇન્ડોર એર ક્વોલિટી પર સીધી અસર કરે છે, જે સરવાળે સમાજને ભારે પ્રભાવિત કરે છે. તેથી ભારતની ખાદ્ય સુરક્ષા અને સારી હવા ગુણવત્તા વ્યવસ્થાપન માટે ધ્વનિ અને ઉર્જાને કાર્યક્ષમ માળખાકીય સુવિધા ઊભી કરવી અતિ આવશ્યક છે.
बेसिक एम यही है कि जो इंडोर एयर क्वालिटी और आउटडोर एयर क्वालिटी से रिलेटेड कंट्री में प्रॉब्लम्स हो रही हैं, जो बढ़ती जा रही है, उसके बारे में लोगों तक अवेयरनेस पैदा करें और उसके लिए क्या टेक्निकल सॉल्यूशंस। हम बाहर की कंडीशन को तो हमारी इंडस्ट्री एड्रेस नहीं कर सकती, जिसके लिए गवर्नमेंट को काफ़ी काम करना है, कंट्रोलिंग द व्हीकल पॉल्यूशन, कंट्रोलिंग अदर सब्जेक्ट्स, बट हम जो कर सकते हैं कि अंदर आदमी कैसे सुरक्षित रह सकता है, कैसे इन्फेक्शन से बच सकता है और कैसे इंडोर एयर क्वालिटी को हेल्दी बना जा सकता है जिससे कि हमारे में इन्फेक्शियस डिसीजेस पैदा न हो। कृणाल राणा, CN24 न्यूज, अहमदाबाद। अमदावाद हाईवे नजीक कूड़ासणनी सीममां आवेली राधेर रेसिडेंसमां दारूनी महफिल माणता अमदावादनी 6 युवती सहित 7 नबीराओने रंगे हाथे झड़पी पाड्या छे। गांधीनगर अमदावाद हाईवे नजीक कूड़ासणमां आवेली राधेर रेसिडेंसमां GLS कॉलेजना युवक युवतीओ दारूनी महफिल माणता होवानी बातमी इन्फोसिस सिटीना पोलीसने मळी हती। बातमीने आधारे रेड पाडता पोलीस अमदावाद GLS कॉलेजनी 6 युवतीओ सहित 7 युवकोने रंगे हाथ दारूनी महफिल माणता चढ़वी पाड्या हता। पोलीसनी प्राथमिक तपासमां एक युवकना जन्मदिवसनी उजवणी पर आ महफिल मनावामां आवी हती। पोलीसे हाल आ 6 युवतीओ तथा 7 युवकोनी धरपकड करी आगळनी कार्यवाही हाथ धरी छे। ब्यूरो रिपोर्ट, CN24 न्यूज, अमदावाद। ડુંગળીના ભાવમાં ઉછાળાથી ચિંતિત થઈને કેન્દ્રએ રાજ્ય સરકારને ટ્રેડર ઉપર ડુંગળીના સ્ટોક પર લિમિટ લાગુ થશે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા અને સરકાર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ લાગુ કરી નિકાસ પર મર્યાદા લાવવા વિચાર કરી રહી છે। ડુંગળીના ભાવમાં ઉછાળાથી ચિંતિત થઈને કેન્દ્ર સરકારે ટેન્ડરો પર કાંદાના સ્ટોલ લિમિટ લાગુ કરવાની સૂચના આપી છે। ઘરઆંગણે કાંદાનો પુરવઠો વધારવા સરકાર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ લાગુ કરીને નિકાસ પર મર્યાદા લાવવા વિચારી રહી છે, જેથી ભાવમાં સ્થિરતા રહેશે। દેશના વિવિધ શહેરોમાં ડુંગળીના ભાવ હાલમાં પ્રતિ કિલો રૂપિયા 36-40 ની આસપાસ પહોંચી ગયા છે। તહેવારોની મોસમ દરમિયાન ભાવને વધતા અટકાવવા કેન્દ્રએ સ્ટોક લિમિટ લાગુ કરવા રાજ્યોને સૂચના આપી હોવાનું મહારાષ્ટ્ર સરકારના આધારભૂત સૂત્રોના ટેન્ડરો પર ડુંગળીના કાંદાના વેપાર પર આવશ્યક જણાવ્યું હતું। આ જ વસ્તુ ધારા હેઠળ પગલાં લેવાની રાજ્યોને સત્તા અપાઈ છે। કાંદાનો જૂનો સ્ટોક ઘટી રહ્યો છે અને ખરીફ મોસમનું વાવેતર નીચું રહેવાની ધારણાથી ઉત્પાદન પર ઓછું ઉતરવાનો અંદાજ મુકાઈ રહ્યો છે। લઘુત્તમ નિકાસ ભાવ એટલે એવો ભાવ જેનાથી નીચેના દરે ડુંગળીની નિકાસ નથી। આશરે ભારતે 92 લાખ ટન કાંદાની નિકાસ કરી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ। શહેરની 300 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરવા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું કુશાભાઈ ઠાકરે હોલ CTM ખાતે સન્માન કરવામાં આવશે। આ સન્માન સમારોહમાં ગુજરાત શિક્ષણ મંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરશે તથા તેમના હસ્તે સ્નેહા પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બાળકો માટે તૈયાર કરાવેલી વિશિષ્ટ એપ પણ પછી લોન્ચ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સાથે વિવિધ પ્રકારના શૈક્ષણિક કોર્સ આ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે। સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદના એજ્યુકેશન ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમ એક ચોક્કસ થીમ ઉપર આયોજિત હોય છે અને આ વર્ષની થીમ સેલ્યુટ સોલ્જર રાખવામાં આવે છે, જે હેઠળ સૈનિકોના પરિવારજનોના સભ્યો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાવાશે। અને ખાસ એ ધ્યાન છે કે ગામડાઓના બાળકો માટે બહુ વધારે પડતી ઉપયોગીતા છે અને અમે ગામડાઓનો જે સર્વે કરીને આ એક પ્રોડક્ટ બનાવી છે અને પ્રોડક્ટમાં એક સારી વસ્તુ છે કે જે પ્રોડક્ટમાં જે ગમ અમે યુઝ કર્યો છે હા એની અંદર બાળકોને કોઈ નુકસાન કરતા નથી, કે જેથી કરીને બાળક પોતાના મોઢામાં નાખે તો પણ એ ગમ ખૂબ ગમ છે, જેથી કરીને કોઈ નુકસાન થઈ શકે। કૃણાલ રાણા, CN24 ન્યૂઝ, અમદાવાદ। તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ, રજા આપશો।